बनासकांठा जिलाना धानेरा तालुकानी हालत दिवसे ने दिवसे खराब थई रही छे। आरोग्य सेवा तो हालखाड़े गई छे, परंतु पाका रस्ता मां पण विकासना नामना मोटा मोटा खाड़ा पड़ता धानेरा तालुकानी प्रजानी हालत कपोड़ी बनी गई छे। धानेरा तालुकाना सामरवाड़ा सोतवाड़ा थी धानेरा शहर ने जोड़तो डामर रोड उपर एक बे नहीं पण न गणी शकाय तेवा 5 થી 10 ફૂટના मोटा खाड़ा पड़ता वाहन चालकों सहित राहदारीओना जीवना जोखमे रस्तो पसार करी रह्या छे। चूंटणी समये आपणे સૌ સાંભળતા હોઈએ છીએ કે કોઈ પણ પક્ષની પાર્ટી વિકાસ નામના શબ્દનો પ્રયોગ કરી પ્રચાર કરતી હોય છે। ગુજરાતની ભાજપ સરકાર પણ હું છું વિકાસ, હું છું ગુજરાત આ શબ્દ સાથે પ્રચાર પણ કરે છે અને સત્તામાં પણ આવે છે, પરંતુ આ વિકાસ શબ્દો અને પ્રચાર સુધી સીમિત બની જાય છે। ખાસ કરીને ચોમાસા ઋતુ દરમિયાન તો વિકાસ નામનો શબ્દ લાંબા પ્રવાસ ઉપર જતો રહે છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનો વિકાસ પણ જોવો ખૂબ જ જરૂરી બની જાય છે। આમ તો જો તમારા શહેર કે ગામડે ગુજરાતના કોઈ મોટા નેતા કે કોઈ ઉચ્ચ અધિકારીઓ આવતા હોય તો રાતોરાત પાકા રસ્તા બની જતા હોય છે, પરંતુ ધાનેરા તાલુકાના મોટાભાગના રસ્તાઓ વરસાદ દરમિયાન તૂટી ગયા છે, જેના કારણે વાહન થકી અવરજવર કરતી ધાનેરા તાલુકાની પ્રજા હોય કે પછી અન્ય કોઈ મુસાફર ધાનેરા તાલુકાના સામરવાડા ગામથી ફતેપુરા સોતવાડા ગામ થઈ ધાનેરા શહેરને જોડતા માર્ગથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ધાનેરા તાલુકામાં પણ વિકાસ ચરમસીમાએ પહોંચી ગયો છે। આ માર્ગની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે નાના વાહનો પસાર થઈ શકતા નથી, અને જો રસ્તો પસાર કરવાનું વિચારે તો અકસ્માત કે પછી કાદવમાં પડવું જરૂરી બની જાય છે। પશુપાલકો દૂધ ભરાવતી વખતે જ્યારે આ માર્ગ ઉપરથી પસાર થાય છે ત્યારે મોટરસાયકલ ખાડામાં પટકાય છે અને દૂધ પણ વરસાદી પાણીમાં ભળી જાય છે। રોજિંદા અકસ્માત અને તેમજ વાહન ખરાબ થવા, ટાયર ફાટવા આ બધી જ સમસ્યાના નિકાલ માટે આ પારકા માર્ગનું સમારકામ થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે। ગુજરાત સરકારને મારે જણાવવાનું કે ધાનેરામાં ફતેપુરાથી ધાનેરા તરફ આવતો રોડ ખાડામાં ભરાઈ ગયો છે। ખાડા એટલા બધા ઊંડા પડી ગયા છે કે 10-10 ફૂટ જેટલા ખાડા ઊંડા છે, ત્યાં રોજને 40 થી 50 ગાડીઓ ફસાય છે। તેને નીકળવા માટે રોજના ક્રેન લાવી પડે છે અને ક્રેનવાળો 1000 થી લઈને 10 થી 11 હજાર સુધીનો ભાવ મોટી રકમ વસૂલે છે, અને આ ધાનેરામાં ખાડા એટલા બધા ઊંડા પડી ગયા છે ત્યાંથી બાઇક નીકળવું પણ ખૂબ મુશ્કેલ થઈ ગયું છે। દૂધ કહેવા બાજુ ખેડૂતોની વસ્તી વધારે હોવાથી દૂધની બરણીઓ લઈને બાઇક નીકળતા ખાડામાં પડી જાય છે। સવારે અમારા એક વાઘજીભાઈ ખાડામાં પડી ગયા હતા, તલસાભાઈ પડી ગયા હતા, એમાં દૂધનું મોટા પ્રમાણમાં પણ નુકસાન એ ખેડૂતને ગયેલું છે। તો ધાનેરામાં ખાડા અતિશય વધી ગયા છે આ 3-3 માસથી। સરકારને વિનંતી કરવા છતાં કોઈ રોડનું કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી, તો સરકારને નમ્ર વિનંતી છે કે જો 1-2-3 દિવસમાં ખાડાનું પૂર્ણ કામ કરવામાં નહીં આવે તો રસ્તો ના છૂટકે બ્લોક કરશે, એની જવાબદારી ખેડૂતોની ભાઈ સરકારની રહેશે। અત્યારે જે રેલવે પુલનું કામ ચાલુ છે અને ત્યાં આગળ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે સોતવાડા થઈને ફતેપુરાથી ધાનેરામાં રોડ ઉપર, અને ત્યાં આગળ જે ડાયવર્ઝનના કારણે અત્યારે જે ખૂબ જ 10 થી 15 ફૂટના ખાડાઓ પડી ગયા છે, અને લોકો પણ ત્યાં આગળ જે ખેડૂતો છે, ખટારાઓ જે મોટા મોટા હાઈવાવાળા છે એ પણ હેરાન થઈ રહ્યા છે, ખેડૂતો પણ હેરાન થઈ રહ્યા છે, અને એ ઘણી બધી રજૂઆત કરવા છતાં પણ અત્યાર સુધી કોઈ સાંભળતું નથી, અને સરકારને નિવેદન છે કે જલ્દીથી આનો નિકાલ લાવે અને આ ખાડાઓનો પેલો કરે। દરરોજના 2 થી 3 ખેડૂતો અહીંયા આગળ જે પશુપાલનનો વ્યવસાય કરે છે અને દૂધ ભરાવવા માટે ડીરીએ જાય છે એ પણ ખાડામાં દરરોજના 2 થી 3 લોકો પડે છે, અને આનો જલ્દી નિરાકરણ લાવે એવી રજૂઆત છે। ધાનેરા રેલવે પુલના બાંધકામ બાબતે 6 માસ પહેલા ડાયવર્ઝન માટે સામરવાડા ગામથી સોતવાડા ફતેપુરા થઈ ધાનેરા શહેરમાં પ્રવેશ કરતા આ માર્ગને પસંદ કરાયો હતો। જો કે ડાયવર્ઝન વખતે પસાર થતા ભારી ભરખમ વાહનોનું વજન આ ડામર રોડ સહન કરી શક્યો ન હતો, અને 1 માસ દરમિયાન આ પાકો લાખો રૂપિયાનો ડામર રસ્તો તૂટી ગયો હતો। જ્યારે હાલ ચોમાસા ઋતુ દરમિયાન આ માર્ગ ઉપર ઠેર ઠેર મોટા મોટા ખાડા પડતા મુશ્કેલીઓ અને મુસીબતમાં વધારો થઈ રહ્યો છે। સ્થાનિક લોકો ધાનેરાના રાજકીય આગેવાનોને જાગવા માટે હાકલ કરી રહ્યા છે, અને સત્વરે આ માર્ગને નવો બનાવવા માટે સૌ એક થાય તેવી રજૂઆત જોર પકડી રહી છે। મારા વિસ્તારમાં ફતેવર રોડ આવેલો છે અને મોટા મોટા ખાડા પડેલા છે, આમાં કોઈ તંત્ર ધ્યાન આપતું નથી, બરાબર? આમાં મોટા મોટા ખાડામાં બાઇકવાળા, દૂધવાળા બધાય પ્રસન્ન થાય છે, આમાં કોઈ ધ્યાન આપતું નથી, સિવાય ના રાત દીધી ક્યાં જઈએ કોઈ ખબર નહીં પડતી, આમાં નગરપાલિકા વિસ્તાર કે ક્યાંનો આવે કોઈ ખબર નહીં પડતી, વોટિંગ લેવું હોય તો બધા આવી જાય કે વોટિંગ આપો, બરાબર? મોટા મોટા ખાડા છે, આમાં દૂધવાળા બધા પડી જાય, મોઢા સોલે, હાથ પગ સોલે છે, આમાં કોઈ ધ્યાન નથી, 2 મહિનાથી બધા પરેશાન થઈએ છીએ। ધાનેરા તાલુકાના સામરવાડા, ફતેપુરા, સોતવાડા ગામના ગ્રામજનો સહિત વાહન ચાલકો આગામી દિવસમાં રસ્તા બાબતે આંદોલન કે વિરોધ પ્રદર્શન કરે
એ સમય પણ હવે દૂર નથી. છ છ માસથી થતી આવી રજૂઆત હવે કોઈ મોટું સ્વરૂપ લે અને પછી જિલ્લાનું વહીવટીતંત્ર જાગે એ પહેલાં આ માર્ગનું સમારકામ થવું ખૂબ જ જરૂરી છે. અત્યારે ધાનેરા રેલવે પુલનું કામકાજ ચાલુ છે. રેલવે પુલનું કામકાજ ચાલુ થવાના કારણે રસ્તાનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે રસ્તો સામરવાડા ગામથી ફતેપુરા સોતવાડા થઈ અને ધાનેરા શહેરને મળતો હોય છે, પરંતુ આ રસ્તાની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે આ રસ્તો પહેલાં ડામર હતો પરંતુ અત્યારે ડામર દેખાતો જ નથી. અને છેલ્લા છ માસથી આ રસ્તો બિસ્માર હાલતની અંદર છે. વાહન ચાલકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. ખાસ કરીને પશુપાલકો જ્યારે સવાર કે સાંજે દૂધ ભરવા માટે જતા હોય છે, એ લોકો પણ ખાડાની અંદર પડતા હોય છે. બાઇક ચાલકોના અકસ્માત રોજિંદા બની ગયા છે. વારંવાર રજૂઆત કરવા છતાં આ રસ્તાના સમારકામ માટે હજુ સુધી જિલ્લાનું વહીવટીતંત્ર આગળ આવતું નથી. જો સત્વરે આ રસ્તો રિપેરિંગ નહીં કરવામાં આવે તો કોઈ મોટો અકસ્માત થાય એવી ભીતિ સર્જાઈ રહી છે. રમેશ પ્રજાપતિ, બીકેન્યૂઝ ચેનલ, ધાનેરા.